હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાકા સરવૈયાનો અભ્યાસ કરીશું. પાકા સરવૈયામાં મિલકત અને જવાબદારીને લગતા વ્યવહારો નોંધવામાં આવે છે. તેમાં મૂડી દેવા બાજુ સૌપ્રથમ મૂડી ખાતાની બાકી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો તે દર્શાવવામાં આવે છે. તેમજ તેમાં અનામતો, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીનો સમાવેશ થાય છે. અનામતમાં સામાન્ય અનામત, મૂડી અનામત અને અન્ય અનામતનો સમાવેશ થાય છે. બિનચાલુ જવાબદારીમાં ડિબેન્ચર અને લાંબા ગાળાની લોનનો સમાવેશ થાય છે. ચાલુ જવાબદારીમાં લેણદાર, દેવી હુંડી, ચૂકવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવકો તેમજ ટૂંકા ગાળાની લોનનો સમાવેશ થાય છે. મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો તેમજ ચાલુ ખાતાની જો ઉધાર બાકી હોય તો તે નોંધવામાં આવે છે. તેમાં બિનચાલુ મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્ર, ફર્નિચર તેમજ પાઘડીનો સમાવેશ થાય છે. ચાલુ મિલકતમાં દેવાદાર, લેણી હુંડી, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલા ખર્ચા તેમજ રોકડ સિલક, બેંક સિલક અને આખા સ્ટોકનો સમાવેશ થાય છે. ત્યારબાદ બંને બાજુનો સરવાળો કરવામાં આવે છે. પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો સરખો આવે છે. થેન્ક યુ.